બસ હવે બે ડગલા જ આગળ અમરેલીમાં હરિઓમ પેંડાવાલાનું નવલા નોર્તે નવ પ્રસ્થાન કરવામાં આવેલું છે. બસ સ્ટેન્ડના શોપિંગ સેન્ટરની અંદર તેઓએ પ્રસ્થાન કરેલું છે. અમરેલીની ખૂબ જાણીતી મીઠાઈની 25 વર્ષ જૂની પેઢી હરિઓમ પેંડાવાલા પોતાની અગાઉની જગ્યાએથી માત્ર 2-3 ડગલા જ આગળ આવેલ છે. અમરેલીમાં નવનિર્મિત અમરેલી બસ પોર્ટના નવા શોપિંગ પ્લાઝામાં વિશાળ જગ્યામાં સ્થળાંતર કરી નવ પ્રસ્થાન કરેલું છે. સતત 25 વર્ષની વ્યવસાય યાત્રાને વધુ ઉત્કૃષ્ટ બનાવવા એ જ વિશ્વાસ અને એ જ સ્વાદ સાથે શ્રેષ્ઠ ગુણવત્તા આપવાની વર્ષો જૂની પરંપરા સાથે વિશાળ સુવિધાસભર આઉટલેટમાં સ્થળાંતર કરવામાં આવેલું છે. મુકેશભાઈ સંઘાણીએ બનાવેલ તપોવન આશ્રમમાં આ નવી શોપની આવકમાંથી અમુક હિસ્સો નિરાધાર અને અસહાય વડીલો માટે આપવાનો નિર્ણય લેવામાં આવેલો છે. આ અંગે હરિઓમ પેંડાવાલાના હરિભાઈ લાલજીભાઈ બામરોલિયાએ શુભેચ્છકો મિત્રોનો આભાર વ્યક્ત કરેલો હતો. અમરેલી શહેરમાં ખૂબ સારા એવા નવા મોટા બસ સ્ટેન્ડમાં અમારે હરિઓમ ડેરી ફાર્મ, જે અમરેલીનું નાક કહેવાય, ગૌરવ લઈ શકાય એવા પ્રકારના સ્વીટની આઈટમો પેંડાથી માંડીને ફરસાણ વગેરે ક્વોલિટી ફૂડ પ્રોડક્ટ કરી અને લોકોને જે આપી રહ્યા છે એ ક્વોલિટી પ્રોડક્ટનું વેચાણ થાય, એમાંથી જે કાંઈ આવક થાય અને એમાંથી અમુક હિસ્સો અમુક ભાગરૂપે અમારા આદરણીય મિત્ર મુકેશભાઈ સંઘાણીના આગેવાની નીચે જે સારી તપોવન આશ્રમ, જે લોકોને સેવા અને લોકોને મદદરૂપ થઈ શકે એવા ખૂબ સરસ આશ્રમ બનાવ્યો છે, એમાં પણ એ આ હરિઓમ ડેરી ફાર્મમાં જે આવક થાય એના અમુક હિસ્સો એમાં પણ એ સમર્પિત કરવાના છે. ત્યારે હું અમરેલીના નાગરિક તરીકે સૌને વિનંતી કરું છું કે આ હરિઓમ ડેરી ફાર્મની મુલાકાત લ્યો અને એમાંથી સેવાકીય પ્રવૃત્તિને વધારે યોગદાન થાય અને સારી તપોવન આશ્રમની પણ મુલાકાત લઈ અને જે ભગીરથ કાર્ય થયેલું છે અને જેના કોઈ નથી એવા નિરાધાર લોકોનું આજીવન ડૉક્ટરથી માંડીને એનું જે ભરપોષણ થઈ રહ્યું છે સેવાકીય પ્રવૃત્તિથી છે એને પ્રોત્સાહિત કરવા આપ અચૂક સારી તપોવન આશ્રમની મુલાકાત લેજો. સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એવો અમને આશીર્વાદ મળે એ પ્રકારની આજે હરિઓમ ડેરી ફાર્મનું ઓપનિંગ થયું એમને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા.